सब्सक्राइब करो आ चैनल ने। अरे घर नी लाइटो बंद छे, शू वात हशे? Mom, I love you. Mwah. And now, please say something. Thank you. Thank you, beta. Thank you for everything. And thanks to all of you for having come here to celebrate my birthday party. Aaj ekaj vyakti ne khot saale che. Shivani na daddy ne. જોયું ડિયર આપણો દીકરો કેટલો મોટો થઈ ગયો છે, ભણતર પૂરું કરી હવે આપણું બધું બિઝનેસ પણ એને સંભાળી લીધું છે. મોમ, ઓકે, કમ ઓન કમ ઓન કમ ઓન. એન્ડ નાઉ ધ ડિલિશિયસ ફૂડ ઇઝ ફ્રોમ જય હિન્દ રેસ્ટોરન્ટ. Before that, let's dance and celebrate! Yay!
जय 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 जगदम्बे माँ, जय 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 जगदम्बे माँ, जय जय जगदम्बे माँ. Good morning, Mom. Wow, nice dress. You're looking pretty. Good morning, beta. तारे जे बात करवानी हुए ने, जल्दी कर जे. माने वर्क पर जवानों मौड़ उठाए जे. Mom, इंडिया जवानी टूर कैंसल थाई शके? No. इतने सरप्राइज पार्टी आपी थी? No. तारे इंडिया जवानों छे, अने चार वीक रोकावानों छे. Is that clear? 4 weeks in India? Mom! God! Mom! Please, I can't! Atlu lambu punishment nahi aapone! Mom! Okay, let's do one thing. Hu India jaish, but ek week ma pachi aavi jaish. Is that okay with you? Beta, Bharat apni matrubhumi chhe. Janma bhumi chhe. Tu tyaan janmi thi. અને તારા ડેડીને હું ત્યાં જ. આઈ નો મોમ, બટ વાય ડિડન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? ત્યાં કેટલું ડસ્ટ છે, પોલ્યુશન, નોઇઝ, ક્રાઉડ, કેટલો પ્રોબ્લેમ છે ત્યાં. ઓ ગોડ, ઇન્ડિયા ઇઝ અ રબિશ કન્ટ્રી મોમ. આઈ જસ્ટ કાન્ટ ગો, ધેટ્સ ઇટ. બસ, વધારે ગાળો નહીં. મધરલેન્ડને ગાળો આપવી એટલે મધરને ગાળો આપવા બરાબર છે. શિવાની બેટા, ઇન્ડિયા શું છે ને કેવું છે એ તો ત્યાં જઈશ ને પછી તને ખબર પડશે. સોરી મોમ, એક તો અનિલ પણ છે ને, એને મારી સાથે આવવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે. હું એકલી થઈ જઈશ, બોર થઈ જઈશ. ઓકે, જો દીપકના મેરેજ અટેન્ડ કરી, અંબાજી માતાની માનતા પૂરી કરી, તારે જો જલ્દી પાછા આવી જવું હોય તો આવી જજે. હેપી? નો મોમ, એક તો ઇન્ડિયા, નીમા પાછું અંબાજી. ઓ ગોડ. બેટા, અંબાજી માતાની કૃપાથી તો આપણે અહીં આવી શક્યા છીએ. યુ હેવ ટુ ગો. ના, મને યાદ છે, હું નાની હતી ત્યારે અંબાજીમાં કેવી ભીડમાં ખોવાઈ ગઈ હતી. મને ભીડથી બહુ જ ડર લાગે છે. આઈ એમ વેરી સ્કેર્ડ ઓફ ઇટ મોમ, પ્લીઝ. બેટા, જે ભીડમાં તું ખોવાઈ ગઈ હતી ને, એ જ ભીડમાંથી તું અમને પાછી પણ મળી ગઈ હતી. માતાજી કોઈ દિવસ સ્વજનોને અલગ ના કરે, એ તો જે અલગ અલગ હોય ને એને લગોલગ કરે. શિવુ બેટા, તારે અંબાજી જવું જ પડશે. મોમ પ્લીઝ, તમારા કહેવાથી ઇન્ડિયા જાઉં છું ને, એટલું ઇનફ નથી. બેટા, મેં અને તારા ડેડીએ માનતા માની હતી કે તું ગ્રેજ્યુએટ થઈ જઈશ ને, એટલે અંબાજી માતાના દર્શન કરવા એકવાર જરૂરથી જઈશ. યુ હેવ ટુ ગો, ધેટ્સ ઓલ. બટ મોમ, હવે પાછું શું થયું? મોમ, તમે મામાને મારી રિક્વાયરમેન્ટ્સ નું લિસ્ટ આપી દીધું છે ને, અને જો મને નહીં ફાવે ને, ધેન આઈ વિલ સ્ટે ઇન અ ગુડ હોટેલ. અરે ગાંડી, લગ્નનું ઘર છે, ત્યાં બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. અને તારા નાનાજી, એ તો તને કેટલા વર્ષો પછી જોશે. નાનાજી સાથે રહેવાની તને ખૂબ જ મજા પડશે, સમજી? સમજી. ઓ ગોડ, શું થશે હવે મારું ઇન્ડિયામાં? અચલ હિમાચલ આદર્શ નો સંસ્કૃતિ ગંગા ધારા, હો અચલ હિમાચલ આદર્શ નો સંસ્કૃતિ ગંગા ધારા, સત્ય અહિંસા અને પ્રેમ ના ઉડે રંગ ફુવારા, સત્ય અહિંસા. અમારા દિલમાં વસતો દેશ કોઈ ભૂલશો ના લેશ, અમારા દિલમાં વસતો દેશ.
ईश्वर काका डीजे जी ईश्वर काका हाँ जी शिवानी ना रूम नी साफ सफाई थई गई छे ने हाँ जी हाँ जी ધૂળની એક પણ રજકણ મારે ત્યાં ના જોઈએ સમજ્યા હા જી અને હા બારીના પડદા બદલ્યા કે નહીં હા પડદાય બદલી નાખ્યા અને મચ્છર મારવાનું મશીન છે ને એ લગાડી દીધા હવે મચ્છર તો શું મચ્છરનો બાપે રૂમમાં ના આવી કે લો સરસ સરસ ને હા મારે બીજું શું પૂછવાનું હતું હા રૂમમાં રૂમ સ્પ્રે મૂક્યું કે નહીં એ વાળી પાછું શું યસ હા હા પેલું ફૂસફૂસ્યું ને એ ફૂસફૂસ્યું તો આખા રૂમમાં 5 વાર નાખી અને રૂમ મગમગ તો કરી નાખ્યો છે બહુ સરસ અને હા મિનરલ વોટરનું શું થયું એ વળી શું રેવા દો તમને નહીં સમજાય એક કામ કરો મારા બૂટ લાવો હા લાવ મિનરલ વોટર માટે મારા દીપ્તિને જ કેવું પડશે અરે મનહર કાકા તમારા દીપકના લગ્નની તૈયારી કરતા વધારે તો શિવાનીની પધરામણીની તૈયારી થતી હોય ને એવું લાગે છે તે કરવી જ પડે ને દીકરા મારી એકની એક મોંઘેરી બેનની એનાથી એ મોંઘેરી દીકરી પહેલી વાર અમેરિકાથી ઇન્ડિયા આવી રહી છે સમજો ખાસ તો છે ને મારા લગ્ન માટે આવે છે બોલો દેતાલી રાખી આપી એ બળદિયા આમ ભામ ભરવાનું બંધ કર નથી સારું લાગતું અને આ મા દીકરી ગયા છે ક્યાં સવારના પોરમાં ક્યાં ગોડાણા છે અમે આવી ગયા છે પપ્પા ખોટી બુમાબુમ ના કરો પણ હું એમ કહું છું સવાર સવારમાં ગુડાણા તા ક્યાં તમને તો ખબર છે અમે કંકોત્રી આપવા ગયેલા પણ તમે હજુ સુધી અહીં કેમ ગુડાણા છો શિવાનીને લેવા માટે એરપોર્ટ નથી જવાનો મમ્મી તમને તો ખબર જ છે કે પપ્પાને કિશનભાઈ વગર એક એક કામમાં ચાલે છે આ કિશનભાઈ આવે ત્યારે જવાય ને ચૂપ રે દીકરો શું કે દીપડો ભાઈ મારે એરપોર્ટ વાત થઈ ફ્લાઇટ રાઈટ ટાઈમ છે મારે મોડું થાય છે પણ કિશનભાઈ માટે આવું બોલા સોરી હવે ચાપલી કિશન આજે છે શેઠ હંમેશાની જેમ સમયસર કેમ છો કાકી નમસ્તે હેલો રાકેશ હાય હાય દીપ્તિ હાય મને મને ભૂલી ગયા અરે ભાઈ વરરાજાને થોડી ને ભૂલાય ગુડ મોર્નિંગ દીપક ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે ઓકે કિશન હવે આપણે મોડા પડીએ તે પહેલા એરપોર્ટ પહોંચીએ ચાલો 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 કમ ઓન અને હા તમે બંને જણા અમે આવીએ ત્યાં સુધીમાં શિવાનીના સ્વાગતની ભવ્ય તૈયારી કરો ઓકે ચલો ચલો શેઠ ચલો ચલો મોડો થાય કિશન મેક ઇટ ફાસ્ટ અરે વાહ રોશની બેટા વેલકમ ઇન્ડિયા વેરી ગુડ આટલા વર્ષો પછી માતૃભૂમિ પરત આવ્યો ને એટલે વતનની માટી યાદ આવી એ માટી માથે ચડાવી વતન ચાલો 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 કમ ઓન ગો ફાસ્ટ વોટ આર યુ હા હેડો 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 મેડમ હેડો હેડો ડ્રાઈવર હા જરા એસી ઓન કર તો હા મેડમ હા બેટા શિવાની બેટા તારે મુસાફરી કેમ ઇટ વોઝ ફાઇન મામા ઘણા વખતે આટલું લાંબુ ટ્રાવેલિંગ કર્યું એટલે થોડું જેટલેક પ્રોબ્લેમ થાશે ઇટ્સ ઓકે આપી હે મ્યુઝિક બંધ કરો ને અરે તું સરસ વાગી રહ્યું કેમ તમને કે બીજું સાંભળવું છે ના મારે કઈ નથી સાંભળવું એ હા ડિસ્કો કરું ડિસ્કો એ ઝાલાવાડી જુવલી હે સ્ટોપ ઇટ શાંતિ રાખો શાંતિ લો બંધ કર્યું બસ હે ઓકે ઓકે નાવ ટેલ મી શિવાની બેટા આપણે ઇન્ડિયામાં ક્યાં ક્યાં ફરવા જવું છે મને અત્યારથી જ કહી દે તો તૈયાર કરી રાખો બધું મામા ક્યાંય નથી જાવ ડોન્ટ વોન્ટ ટુ ગો એનીવેર કેમ 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 ક્યાંય નહીં એટલે
I just don't like India at all. આ તો મોમે ફોર્સ કર્યો એટલે આવી છું. ઓહો. કેમ મેડમ, અમારો ઇન્ડિયા નહીં ગમતું? હે? તારા જેવા ડોડા ડ્રાઈવર હોય છે ને એટલે. મામા. Just tell him to આમજ બોલે છે. બેટા બીજું બધું તો ઠીક છે પણ તારું ગુજરાતી બહુ સારું છે, સરપ્રાઈઝ. યા મામા. એક્ચ્યુઅલી મોમ નો આગર છે કે ઘરમાં ગુજરાતી જ બોલવાનું. હે હે, આગર નહીં, આગ્રહ, આગ્રહ. ચૂપચાપ શાંતિથી ગાડી ચલાવો. ડ્રાઈવર ડ્રાઈવ કર. હમ, ધ્યાન રાખો. હા હા. મામા. હાલો, પહોંચી ગયા. મમ્મી શિવાની આવી ગઈ. આવી ગયા. ઓકેલો. હેલો મેડમ. ઉતરો હવે. દીપક બ્યુટિફુલ મામા, વેરી નાઇસ ડેકોરેશન. થેન્ક યુ. વેલકમ વેલકમ ટુ ઇન્ડિયા. થેન્ક યુ. હેલો ઈશ્વર કાકા, ફોરેન ના મેડમ નો સામાન લઈ જાઓ. ઉભી રે, ઉભી રે બેટા, એક મિનિટ. ફોર યુ હકે. ચાલો પહોંચે કોણ? બસ હવે તમારું પતિ કે નહીં, ઉપરી ગભરાઈ જશે. બિચારી લાંબી મુસાફરી કરે, થાકીને આવ્યો છે. ચાલો બેટા ચાલો, આરામ કરવા દે. પછી હેરાન કરજો. ચાલો 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 બધા. તો બેટા, હાઉ ડુ યુ ફીલ? વાવ, નાઇસ બંગલો મામા, વેરી બ્યુટીફુલ હાઉસ. થેન્ક યુ. ફોર યુ ઓકે. કમ ઓન કમ ઓન. જો શોની બેટા, હું તને સૌથી પહેલા બધાની ઓળખાણ કરાવી દઉં. વન મિનિટ મામા, લેટ મી ટ્રાય. ઓકે. નાનાજી બેઠા, કેટલી બધી મોટી થઈ ગઈ છે, કેટલી નાની જોઈતી. બેઠા યાદ છે તને? યસ નાનાજી, દાદાનો ગંડોરો લીધો. હા, ડંગોરો લીધો. સોરી સોરી, દાદાનો ડંગોરો લીધો. ડંગોરો લીધો, એનો તો મે કીધો ઘોડો, ઘોડો ચાલે રોજો. એન્ડ યુ આર દીપ્તિબેન, રાઈટ? રાઈટ. અને આ છે, આ છે કિશનભાઈની, આ આરતી છે, દીપ્તિની બેસ્ટ ફ્રેન્ડ. હાય હાય આરતી, નાઇસ ટુ મીટ યુ. This is માસી ની ભાણી રોશની. માસી, મારી રંગોળી કેવી લાગી? બહુ સરસ, ફેન્ટાસ્ટિક. હું દીપક વરરાજા, જેના લગ્નમાં તમે આવ્યા છો. ફ્રેન્ડ રાકેશ, તાલી. ઓકે 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 બેટા, તું થાકીને આવી હોઈશ, ઉપર રૂમમાં જઈને આરામ કર. તારી માટે ખાસ રૂમ તૈયાર કરાવ્યો છે. ફોર યુ જ હકે. ભલે બેટા, હા, તારે કઈ પણ જરૂર હોય, કઈ પણ જોઈતું હોય તો વિના સંકોચે શરમાયા વગર કહી દેજે. ઓકે. અને હા, ઉપર છે તારો રૂમ. આવ. નો નો નો, ઇટ્સ ઓલ રાઈટ, ઇટ્સ ઓલ રાઈટ. હેલો, ફોઈ દીપ્તિ બોલું, પગે લાગી. હા શિવાની, કોઈનો ફોન છે? યા કમે. હા હમણાં જ મને બેનનો અમેરિકા ની ફોન છે. એક મિનિટ ચાલુ રાખો, મમ્મી ને અમેરિકા ની કોઈનો ફોન છે. શિવાની જલ્દી કર, યા આમ કમિંગ. કેમ છો સરલા બેન? લો લો લો, ડ્રાઈવર. How dare you touch me? Sabu, break your gun. What you doing here? Magazines. Time pass. Time pass? I don't need it. Stupid. America. Like it.
તમે ના આવ્યા ને તો કઈ વાંધો નહીં, તમારા બદલે છે ને શિવાની ને જમાડી દઈશું. શિવાની ને ફોન આપો તો. શિવાની સાથે વાત કરો. Thank you. Excuse me. Hi, Mom. Yeah, free safety, Mom. Don't worry, બધું એડજસ્ટ કરી લઈશ. હા હા યાદ છે, બધી શિખામણ યાદ છે. હા બધાને બધું આપી દઈશ. વાવ નીલ છે ત્યાં, આપો આપો. હાય નીલ, મિસ્ડ યુ ટુ બેબી, યુ શુડ હેવ કમ હિયર. દીપક ભાઈ અત્યારે અમેરિકામાં રાત હોય, સમજ્યા? એવું બળદિયા જા. બધું પડી ગયું. બેટા બેટા, શિવાની બેટા, આ છે માધવી, અને માધવી આ છે શિવાની. Hi Madhvi, nice to meet you. Welcome to India. હું તમારા માટે તલની ચિક્કી બનાવીને લાવી હતી. Thank you so much. So sweet of you. Thank you. શિવાની, તમે અમેરિકામાં પતંગ ચગાવો કે નહીં? નહીં દીપ્તિબેન, અમેરિકામાં અમે ક્યાં ઉત્તરાયણ મનાવીએ? પછી કાલના ઉત્તરાયણના દિવસે એવો યાદગાર બનાવી દઈએ કે તમે ચિંતી પણ ના ભૂલી શકો. Really? કાલે જોજે ને. લપેટ લપેટ. હા. પ્રેમનો ઉડે પતંગ નજર ન લાગે પેચ, અરે પ્રેમનો ઉડે પતંગ નજર ન લાગે પેચ, ક્યારે દેવી ઢીલ ક્યારે કરવી ખેંચા ખેંચ. Thank you.
છોડી દઈશ ને તો સીધા હેટે પડશો, અને ત્યાંથી 6 મહિના હોસ્પિટલ. બોલો છોડો. શિવાની બેટા, આઈ એમ સોરી, પણ બેટા એરપોર્ટ થી આવતા તને જે ગેરસમજ થઈ હતી કે કિશન ડ્રાઈવર છે એટલે અમે ઓળખ ચાલુ રાખી બેટા. એટલે શિવાની, કિશન અમારી કંપનીમાં સર્વે સર્વા છે, મેનેજર છે અમારો, કુતરા જેવો. અને મારો તો જમણો હાથ છે મામા. યસ, આઈ એમ સોરી. હા, શું કહ્યું? સંભળાય નહીં. આઈ સેડ આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. Attitude? Mama? It's okay. Sharanye Trambake Gauri Narayani Namostute. હવે પત્યુ મેડમ નો આખો દિવસ માતાજી ની ભક્તિ કર્યા કરે છે, તે એમની પસંદગી માંગે છે કે પછી એમને એમ જ? હા, મેં તો માંગેલું જ છે અને મને મળવાનું જ છે. મને તો કે સમય આવે એ પણ કહીશ. અચ્છા, ઠીક છે, હું માતાજીને જ પૂછી લઉં છું. માતાજી, મારે શું માંગ્યું? હા, અચ્છા અચ્છા, શું કહ્યું માતાજીએ? એ જ કે માધવી મનો માણેકર માંગ્યો છે. ચલ હટ, કર કર. અને એ પણ કીધું કે કર છે. ચલ હટ ચાપલી. ખરે ખરે કહી દો. હે, સારું ચલ કહી દે. શું છે એ નામ? એ છે આરતી. અરે રે રે, આરતી તું ક્યાં ગાડી સાથે ગપ્પા મારે છે? ચાલ હવે ઘરે ન જાઉં. ગાડી લાગું છું. એક વાર નહીં, 70.5 વાર ગાડી. તું 70.5 વાર લૂચ્ચો. આ ગાડી મને લૂચ્ચો કહેશે તો હું લૂચ્ચો થઈ જઈશ. વાત કરતા લૂચ્ચો મને ગાડી કહેશે તો હું ગાડી થઈ જઈશ. હું કહું છું ગાડી ગાડી ગાડી. હું લૂચ્ચો લૂચ્ચો લૂચ્ચો. ચાલો હવે જવું છે કે પછી જગ્યા જ કરવું છે? હા ચાલ ચાલ હટ ચાલો. અરે અરે, હા માધવી એક મિનિટ. ગાડી લૂચો. ગાડી તો હું છું કિશન, પણ તારા પ્રેમમાં. કચ્છમાં એક બાળક ઉપર બે બાપે કરેલો દાવો. શું કડિયો ગાયબો છે. કહું છું આ ડોરબેલ વાગે છે, જઈને દરવાજો ખોલો. અરે દરવાજો ખુલ્લો છે, આ તમારા મોબાઈલ ની રિંગ વાગે છે. કેટલી વાર કહું કે રિંગ બદલો. હા બોલી નાખો. હા અરે ભાઈ મનનલાલ બોલું છું, સાંઈ દસ્તક જાતે પોતે. હા બોલે, તેરો બાપ બોલું. બોલો ભાઈ, એ વિષય મારો નથી પપ્પા. જો મને તો એક જ વાતમાં રસ છે કે મારા દીકરાનું લગ્નનું ઇવેન્ટ પરફેક્ટ મેનેજ થવું જોઈએ. બાકી મનનલાલ નો ગુસ્સો મેનેજ કરવો તમને ભારે પડી જશે. હા હા પપ્પા. હા હા પપ્પા. પપ્પા બીજા ફોન પર વાત કરે છે. ઓકે ઓકે ભાઈ, તમે પૈસાની ચિંતા નહીં કરો, તમને જ્યારે જોઈએ જેટલા જોઈએ ઓફિસ આવીને લઈ જજો. અને હા, પાછા ફોન કરીને આવજો, ટપકી ન પડતા. હેલો, ફોન ચાલુ છે ને? કોનો ફોન છે? પપ્પા, પપ્પાનો ફોન છે. એ dapur.com, તારો બાપ તો હું છું, તો બીજો બાપ ક્યાંથી લાવ્યો? સાંભળો દીપકની વાત, સાંભળો. છોકરો શું કે છે સાંભળો. તમારી સામે બેઠી છું, આગ લાગી હોય અમુક બાબુ વિશે નહીં કરો છો. અરે પણ જ્યોતિ, જો સાંભળ શું કર્યું ગાબ્યો છે.
સગા બાપને દીકરો એમ કે છે કે મારા બાપનો ફોન છે, અરે પછી આગ ના લાગે તો શું લોટરી લાગે? અરે પણ તું સમજ આ છોડ ચાલ જ હ લાગે છે કે મમ્મી પપ્પા ની મેચ મારી સામે છે. અરે તારો બાપ તો હું છું, પછી નવો બાપ ક્યાંથી લાવ્યો? પપ્પા નવા પપ્પા નવા પપ્પા જ્યોતિ જ્યોતિ મારી સામુ કેમ ન જ્યોતિ? તારા સસરા નો ફોન છે? હા તારી મા ઉપર ગયો છું, બુદ્ધિ નો બળદિયો. બુદ્ધિ ની બળદિયા? કેવી ચાલે છે તૈયારી? તૈયારી વૈયારી તો ઠીક છે, કામ ની વાત કરો. બોલો શું સમાચાર છે? મારી ભાણી અમેરિકા થી આવી ગઈ છે, ધીરે ધીરે બધું સેટ થઈ જશે. હું બેઠી છું ને. તમે તો બેઠા જ છો ને વેવણ, પણ આ પોપટલાલ સુઈ ના જાય એનું ધ્યાન રાખજો. આપણું વચન, આપણો વાયદો યાદ છે ને? શિવાય તમ તમારે લગનની તૈયારી કરો, બેફિકર થઈને બધું જ છોડી દો મારી ઉપર. માતાજી સૌ સારા વાના કરશે. કરશે ઠીક છે ત્યારે. પણ જોજો હો, જરાય કાચું ના કાપતા. કાચા ને પણ પકવીને પાકા કરી નાખું એવી છું એ ભાઈ. પગના પપ્પા ને પાકા નથી કરી નાખ્યા મે? ભલે ત્યારે. જય અંબે. જય અંબે. માતાજી સૌ સારા વાના કરશે. જય અંબે. જય અંબે. નમસ્તે કાકી. ગુડ મોર્નિંગ શેઠજી, આવી ગયો છું. આવો આવો કિશન, બહુ સમયસર આવ્યો છું. ઓલવેઝ યસ. શેઠજી, પેલો ખરીદી કરવાનો કાર્યક્રમ કન્ફર્મ તો છે ને? ઓફ કોર્સ કન્ફર્મ છે. સવાર થી આ ચેકબુક ખિસ્સામાં લઈને ફરું છું. આ છોકરાઓ પણ હોશ હોશે તૈયાર થઈ ગયા છે. કિશન, આ સેલ્સ નો ચેક લખી આપું છું, બેંકમાંથી પૈસા વિથડ્રો કરી લેજો. અચ્છા બરાબર. એ કિશનભાઈ ચાલો, અમે પણ તૈયાર જ છીએ. હું પણ તૈયાર જ છું. પણ એક મિનિટ કિશનભાઈ, શિવાની આવે છે, હું એને બોલાવીને લાવું. હું જ બોલાવી લાવું છું. ઓકે. સાંભળો છો? તું ભેગી ના ગઈ? કેમ નહીં? એમ કે આજનો દિવસ મને જરા શાંતિ મળે. હેલો. હાય મોમ. અરે શિવાની બેટા. મોમ આ મારો મોબાઈલ નંબર છે, યુ કેન કોલ મી ઓન ધીસ નંબર નાઉ. ઓકે ઓકે, હું હમણાં સેવ કરી લઉં છું. કેમ છે તું? એવરીથિંગ ઓકે? યા મોમ, ઓલ વેલ. ગુડ. એન્ડ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ હિયર. સારું, મેં તને કહ્યું તું ને કે તું ત્યાં જઈને જરા પણ બોર નહીં થાય. યા મોમ. મોમ આજ સવારે પેલી સેરેમની હતી, વોટ યુ સે ધેટ, ગુરુ શોભા. વોટ? અરે ગુરુ શોભા નહીં,
ગ્રહ શાંતિ કહેવાય. ગ્રહ શાંતિ. હા, ગ્રહ શાંતિ. અને એને જોવાની સમજવાની ખૂબ મજા આવી. ધેટ્સ ગુડ. તમને ખૂબ જ યાદ કર્યા. આપણે જે બધી વસ્તુ આપી છે એ બધાને ગમી? હા મોમ, મેં આપી બધી. પણ મામા એમ કહેતા હતા કે બેનના ઘરેથી આવેલી વસ્તુઓ ના લેવાય. પછી? પછી શું? પછી મેં એમને મારા સોગંદ આપ્યા એટલે એમને લેવું જ પડ્યું. ધેટ્સ ગુડ. શિવાની. મોમ, હું મૂકું? કેમ, ઉતાવળ છે? બધા ડિનર માટે મારી વેઇટ કરી રહ્યા છે. મારે જવું પડશે અને મારે મહેંદી પણ મુકાવવાની છે. શેલ આઈ ગો નાઉ? ઓકે બેટા, સાંભળ, બધાને મારી યાદ આપજે. હમ, યા મોમ, આઈ લવ યુ એન્ડ આઈ એમ રિયલી મિસિંગ યુ. આઈ મિસ યુ ટુ બેટા એન્ડ આઈ લવ યુ. ટેક કેર. ઓકે શિવાની, કેટલી વાર? આઈ એમ કમિંગ. બાય બાય મોમ, લવ યુ, લવ યુ. બાય બાય. પણ મને કોણ મહેંદી મૂકી આપશે? જાતે જોઈ લો ને. વાવ, આટલી સરસ મહેંદી અને પણ આટલું ફાસ્ટ. સુપર્બ. અહીંયા ઇન્ડિયામાં છે ને બહુ બધું ફાસ્ટ થાય છે. ખાલી લગનો જ ધીમે ધીમે થાય છે. કેમ, ઘોડે ચડવા બહુ ઉતાવળા થયા છો મારા? અરે સાંભળો, મહેંદીના ગીતો ગાતા ગાતા જ મહેંદી મુકાય. આ ગીત ગાઓ, ગીત ગાઓ. પહેલે ગાના ફિર ખાના. ચલો દીપ્તિ શરૂ કર. મહેંદી તે વાવી માણવેને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગે લાગ્યો. પછી નાનો દિયરીઓ લાડ કોન કઈ લાવ્યો, મહેંદી ના છોડ રે, મહેંદી રંગ લાગ્યો. વાહ વાહ ભાઈ વાહ. વાટી ખૂટી ને ભરો રંગો તમારા હાથે, મહેંદી રંગ લાગ્યો. માધવી તરવારો. શિવાની તું પણ બેસી જા, ચાલ આવી જાઓ. પણ એક મિનિટ, એક મિનિટ દીપ્તિ, જે પણ મહેંદી મુકાવશે ને એને ગાવ ફરજિયાત છે. ગાવ ફરજિયાત છે એટલે શિવાની પણ ગાવું પડશે. હ, ઠીક ઠીક. Tick tick two. Two. Tick tick three. પાંદડું લીલુંને રંગ રાતું, પાંદડું લીલુંને રંગ રાતું, એજી મારી મહેંદીનો રંગ મધમાતો મધમાતો, પાંદડું લીલુંને રંગ રાતો, પાંદડું લીલુંને રંગ રાતો. દીપ્તિબેન, આના પછી નથી આવડતું. રેશમની કાયા તારી જાણે લજામણી, લટકંદ લટત જાણે ભૂલ રે ભૂલામણી, રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો, વાયરાની લહેર મલરાતો, પાંદડું લીલુંને રંગ રાતો. રંગ રસિયા જરા આટલેથી દિલને લોભાવે તારા લોચનનો લાટકો, વારી બારી થાકી તો એ છેલ રે છબીલા, તું તો અણજાણી આંખમાં છુપાતો. અરે માધવી, તું તો બહુ સરસ ગાય છે. વેરી ગુડ વોઇસ. થેન્ક્સ. આ માટે તો છે ને સૌથી પહેલા સ્વર્ગસ્થ કવિ શ્રી અવિનાશ વ્યાસનો આભાર માનવો જોઈએ. કરેક્ટ દાદાજી. વખાણ ગાનારના નહીં. હા શિવાની, અમેરિકામાં રહીને તું પણ બહુ સરસ ગુજરાતી ગીતો ગાય છે. હા થેન્ક યુ, બટ યુ નો ધીસ ક્રેડિટ ગોઝ ટુ માય મોમ.
મારી મમ્મીએ ઘણી બધી ગુજરાતી સોંગ્સની સીડીઝ લાવી આપી છે એટલે ત્યાં પણ હું ગુજરાતી સોંગ સાંભળું છું. ગુડ, વેરી ગુડ. વાહ મારી દીકરી વાહ. બસ તો તો પછી થઈ જાય, કાલે બધા મહેમાનો આવી જાય એટલે ગુજરાતી ગીતોની આજમાં તૈયારીનો એક જ દિવસ છે એટલે બધા પૂરેપૂરી તૈયારી કરીને આવજો. અને જે જીતશે ને એ મને આઈસ્ક્રીમ ખવડાવશે. જે હારી જશે એ મને આઈસ્ક્રીમ ખવડાવશે. ગરમ ગરમ રસોઈ તૈયાર છે, નેડો ખાઈ લો. વાહ કાકા, શું બનાવ્યું છે? મે નહીં બનાવ્યું રાકેશભાઈ, માધવી મુને બધું બનાવ્યું છે. અચ્છા માધવી બનાવ્યું છે, તો તો સરસ જ હશે જે હશે તે. એક કામ કરો ને કાકા, અહીં લઈ આવો જમવાનું. હા કાકા, માધવીની રસોઈના વખાણ બહુ સાંભળે એમ એને કદાચ કામ કરો ને, આપણે બધા સાથે બુફે લઈએ. દીપક ની મને હું મારા હાથે ખવડાવીશ, જેને મારા હાથની હાથથી ખાવું હશે. મને દીપક ને મને કિશન નહીં ખવડાવે. અને હું આરતીને ખવડાવી છે, મને વાંધો નથી. હા હા, પણ કિશને માધવીને પણ ખવડાવવું પડશે. હા એની જરૂર નહીં પડે, મારે ઉપવાસ છે. ઉપવાસ? શેનો ઉપવાસ? ગુરુવાર છે આજે. કમ ઓન યાર, ચલો 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 ચલો, શરૂઆત શેઠજી થી. હા ઓકે ઓકે. હા એક મિનિટ એક મિનિટ, ફોટો 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 ફોટો. એ ચલો હવે વરરાજા નો વારો. લે ચલ દીપ્તિ, કોઈ ચાલાકી નહીં હો પ્લીઝ. એ ચલો ચલો ચલો, હવે સૌથી મોટા સૌથી નાના ને. હા ચલો હવે તમારા બંને નો ફોટો હું પાડીશ અને રાખીશ, સંભાળજે. હા અમારી બેન પણ બહુ ચાંપલી છે. હું તો સ્ત્રી દાક્ષિણ્યમાં માનું છું. ચલો ચલો હવે ડાયો થયો અગર ખવડે ને. કિશન જલ્દી કરો, કોઈ બહેનોને હેરાન નહીં કરો. ઓકે શિવાની, લાવ હું તને ખવડાવું છું. હા ચલો આ કરો, નજીક આવ, નજીક આવ, નજીક આવ. યુ વુડ ડુ સમથિંગ લાઈક ધીસ. માધરી તે ચાન્સ કોયો, હવે તારે કિશનભાઈ ના હાથે છાશ તો પીવી જ પડશે. ના હું મારા હાથે જ માધવીને છાશ પીવડાવીશ. આવ કાકા, ચલો એ રાકેશ જલ્દી આવ, જલ્દી આવ. હા દોડી મૂછ વાળી નો ફોટો પાડ, જલ્દી કર. યુ નો આ બધું અમેરિકામાં ક્યાં જોવા મળે? I miss all these things. Om Surya Namah. Om Surya Deva. Bhujaga Shayanam Padmanabham Suresham. Nana ji? Huh? આ પ્લેટ કોના માટે લઈ જઈ રહ્યા છો? આને પ્લેટ ના કહેવાય, આને થાળ કહેવાય. What? થાળ? હા, ભગવાનને ધરાવવા માટે. આ થાળ જમતા પહેલા ભગવાનને એટલા માટે ધરાવાય છે, જે આપણને ખાવાનું આપે છે, આપણા પેટનો ખાડો પૂરે છે, એને આપણે વળ્યો ભરતા પહેલા યાદ કરવા જોઈએ. તમે બધા અહીંયા પૂજા પાઠમાં બહુ જ શ્રદ્ધા રાખો છો ને? હા. ધેટ્સ વેરી સ્ટ્રેન્જ. ટ્રેન નહીં બેટા, જેણે આપણને સાજા સમા બનાવ્યા અને રાખ્યા છે એનો આભાર તો માનવો પડે ને. બાકી જેને નાની અમથી ઓળખા પણ હોય, હેન્ડીકેપ હોય, એને આપણે જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે શારીરિક રીતે એમનું જીવન કેટલું અધૂરું છે. યુ નો નાનાજી, આઈ હેવ રિયલાઇઝ્ડ વન થિંગ હિયર,
કે અહીંયાના લોકો બીજાના માટે વધારે વિચાર કરે છે. આઈ મીન ધે આર નોટ સેલ્ફિશ. યસ એન્ડ ધેટ્સ અ વેરી નાઇસ થિંગ. અને તારી વાત સાવ સાચી છે બેટા. અરે 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 મારો બેટો શું થયું તને બેટા? કેમ રડે છે બેટું? વોટ હેપન બેબી? આજે અમને સ્કૂલમાંથી હોમવર્ક આપ્યું છે. માય ફાધર વિશે શોર્ટ નોટ લખવાનું. મારા તો ફાધર છે જ નહીં, તો હું શું લખું? બેટા બેટા હું તારો ફાધર છું ને, હે ને? એમાં રડવાનું શું? મારા ઉપર શોર્ટ નોટ લખી નાખવાની? એમાં લખવાનું કે મારા પપ્પા ગોડ પાસે ગયા છે મારા માટે ગિફ્ટ લેવા. એ જ્યાં સુધી પાછા ના આવે ને ત્યાં સુધી નાનાજી મારા ફાધર છે. પછી મારા ઉપર શોર્ટ નોટ લખી નાખવાની બેટાલી. હા, તારે લખવાનું કે મારા નાનાજી આવી જ ધોતી પહેરે છે, દાંતમાં ચોકઠું પહેરે છે, છાના માના મસ્તી કરે છે અને અમને બધાને તોફાન કરતા શીખડાવે છે અને તોફાન કરતા પકડાઈ જાય ને તો લાઠી લાઠી મારે છે. તો માસી તમારા ફાધર પણ ગોડના ઘરે ગયા હશે ને? દાદાજી હું પણ સ્ટ્રોંગ ગર્લ છું, હે ને? હા બેટું, તું બહુ સ્ટ્રોંગ છે, તું તો બહુ સ્ટ્રોંગ છે બેટું, તું બહુ સ્ટ્રોંગ છે. અચ્છા, તું મને પેઇન્ટિંગ્સ બતાવવાની હતી? હા, તો ચાલ પેઇન્ટિંગ્સ બતાવો મને. ચાલો ચાલો. અન્યથા શરણમ નાસ્તિ તમેવ શરણમ મમ, તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ મામ વૈમા, રક્ષ રક્ષ મામ વૈમા. જેને રમવી હોય તે ગરબડ કરશો નહી. છબીલા તારા ઓરે રંગીલા તારા, રંગ ભેરું જોએ તારી વાટ રંગલો, ઓ રંગલો જમ્યો કાલિંદરી ને ઘાટ, છોગાડા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા, રંગ ભેરું જોએ તારી વાટ રંગલો. ફૂલ રાખેલા ફૂલડા ઉપર ભમરા બોલી ગુન ગુન,
ढोल धीमो धीमो बगाड़ मा धीमो बगाड़ मा रढ़ियाड़ी रातड़ी नो जो जे रंग जाए ना रढ़ियाड़ी रातड़ी नो जो जे रंग जाए ना ध्रुजे ना ध्रुजे ना धरती तो रमजट कहवाए ना रमजट कहवाए ना रढ़ियाड़ी रातड़ी नो जो जे रंग जाए ना ओ रढ़ियाड़ी रातड़ी नो जो जे रंग जाए ना ना नजर ना नजर ना जाम छलकावी ने चाल्या क्या तुम्हें जिगर ने आम तरसावी ने चाल्या क्या तमें नजर ना जाम छलकावी ने चाल्या क्या तमें मारी थई गई छे भूल मने माफ करो ओ मारी थई गई छे भूल मने माफ करो मने माफ करो मने माफ करो रा रूपली मली जी सारी रात दी सजन तीनू ढुकड़ू ना हो जा पर भा रूपली मली जी सारी रात ता आजे आवियों ने काले जाशे जो बनियों काले जा तू रहे जो बनियों आजे आवियों ने काले जाशे जो बनियों काले जा तू रहे जो बनिया ने माथा ना अंबोड़ा मरा तो जो बनियों काले जा तू रहे जो बनियों आज आवियो ने काले जाशे जो बनियो काले जा तू रहे सजन मारी प्रीतनी सदियों पुरानी भूली ना बोलाशे प्रणय कहानी सजन मारी प्रीतड़ी सदियों पुरानी नो नयन ने बंद राखी ने नजारे तमने जोया छे नयन ने बंद राखी ने नजारे तमने जोया छे तमे छो हे न करता पण वधारे तमने जोया छे नयन ने बंद राखी ने नजारे तमने जोया छे झट जाओ चंदन हार लाओ घूंघट नहीं को
વણ જા રા રે તારી લાખે નીચે પોઠો લાખે નીચે પોઠો મારગડા માં મેલી રે વણ જા રા રે પાગલ એકલો તારી આંખનો ફીણી પર બોલનો બંધાણી રણાયો ના હલો હલો તમે કિયા તે ગમ ના This is Kishan's house. Aarti? Haan, Kishan bhai ni ladki behen chhe. Kholu. Oh, ladki chhe etle j gharnu naam Aarti rakhyu chhe. Wow, surprise! Aao, most welcome. Thank you. Aarti? Haan? Kishan bhai nathi? ગઈ કાલે રાત્રે પણ અચાનક નીકળી ગયો અને ફોન પણ નહોતો લાગતો એટલે અમે લોકો કિશનભાઈ માધવીના ઘેર છે રાતના ત્યાં જ છે એટલે માધવીના ફાધરને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા એટલે હવે કેમ છે લાભુ દાદાને સારું છે એકદમ સારું છે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી એ તો સારું છે કે મુસા ચાચા લાભુ દાદાની સાથે હતા એટલે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી એ સારું થયું ગોડ મુસા ચાચા હા મુસા ચાચા એટલે લાભુ દાદાના પડોશી અને એમના લંગોટિયા મિત્ર લંગોટિયા લંગોટિયા એટલે લંગોટ જવા દે ટૂંકમાં એ બંનેની દોસ્તીની મિસાલ અપાય છે મિસાલ 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 એટલે દાખલા રૂપે ફોર એક્ઝામ્પલ ઓકે બાય ધી વે આ તમારા હા મારા મધર ફાધર બંને એક જ દિવસે એક જ દિવસે એક જ સ્થળે એક જ સમયે 26 જાન્યુઆરી 2001 ના ભૂકંપમાં એક જ પળમાં અમારું બધું જ છીનવાઈ ગયું ઓહ આઈ એમ સો સોરી અને ત્યારથી જ મને ભણાવવાનું કિશનભાઈના જીવનનું મકસદ બની ગયું અને દીપકના પપ્પા એટલે તમારા મામાએ મારો હાથ પકડ્યો અને એમની ફેક્ટરીમાં મને નોકરી રાખ્યો હું હંમેશા એમનો ઋણી રહીશ આટલા મોટા અહેસાન માટે કિશનભાઈ પ્લીઝ અચ્છા દીપ્તિબેન આપણે માધવીના ઘરે એના ફાધરની ખબર પૂછી આવીએ શી ઇઝ અ નાઇસ ગર્લ ચોક્કસ મારે પણ જવું છે ઓકે અમે નીકળીએ અરે પણ કે ચા પાણી હા નેક્સ્ટ ટાઈમ બાય ચલો કિશન ભાઈ તમે થાકી ગયા છો આરામ કરી લો ઠીક
કેમ છે તબિયત તમારી અંકલ? કાલે રાતે તમે હોસ્પિટલ માં હતા એટલે. અરે સારું છે, ઘણું સારું છે. એ બારે તમે અમારે ત્યાં પગલા તો પાડ્યા છે. કેવો લાગ્યો અમારો દેશ? અંકલ ફક્ત તમારો નહીં, મારો પણ દેશ. સોરી સોરી, આપણો દેશ. હા, સારે જહાં સે અચ્છા. રાઈટ, સારે જહાં સે અચ્છા. દોસ્તા હમારા. મૂસા ચાચા, સારે જહાં સે અચ્છા. હિન્દુસ્તા હમારા. કેસે હો દાદા? સારું છે. અબ સુઈ જાઓ. યે મૂસા આપકે પાસ બેઠા હૈ ના, તબ તક આપકો કુછ નહીં હોગા. હા, લંગડો તો લંગડો, પણ તમારો મજબૂત દોસ્ત છું. હા મૂસા ચાચા, આ દીપ્તિ પહેચાનતા હું. અપને કિશન કે શેઠ કી બેટી હૈ ના? અને મૂસા ચાચા, અચ્છા શિવાની મારી કઝિન અમેરિકા થી આવી છે. ઓહો, એનઆરઆઈ હે? નમસ્તે ચાચા. જીતી રહે બેટી. અલ્યા, કિશન ની સાથે આખી રાત તું હોસ્પિટલ માં જાગ્યો છે? હમણાં તું મને ઘેર મૂકીને ગવાનો પાછો આવ્યો. દાદા એ લો, આપકો જરૂરત પડેગી. આ શું છે દાદા? 1 લાખ છે, બીજા 1 લાખ પછી આપી દઈશ. બસ મુસાભાઈ, આવું મેં ક્યારે માગ્યા, પણ મારે તો આપી દેવા પડે ને. પૈસા ક્યાં ભાગી જવાના હતા ચાચા? બેટી, કોમી રમખાણોમાં કર્ફ્યુ અને ટેન્શનની વચમાં લાભુ દાદાએ મારો જીવ બચાવ્યો. તમામ ખર્ચો કરીને મારી જિંદગી બચાવી. મારી એક ટાંગ બચી છે, નહીતર અલ્લાહ જાણે મેરા ક્યાં હોત, શાયદ જિંદા ભી નહીં રહેતા. યે એહસાન મેં કૈસે ભૂલ સકું? દાદા, યે તુમ્હારી હી અમાનત હૈ, તુમ્હે લોટાને આયા હું. અબ તમે બધા વાતો કરો, અમે નીકળીએ છીએ. હું તો ફક્ત દાદાની તબિયત જોવા આવી હતી. અરે બેઠો બેઠો બેટી, અરે બેઠો બેઠો બેઠો. કઈ ખાનગી વાત નથી, આ તો અમારો નાનો મોટો હિસ્સા. કાલે રાત્રે મેં માતાજીની માનતા માની હતી. સવારે મારા પપ્પાને હોસ્પિટલથી રજા મળી જાય તો હું માતાજીને પ્રસાદ ચડાવીશ. દાદાને સારું થઈ ગયું, એ જ બહુ સરસ છે. અંબામાની કૃપા છે બસ. લાગે છે તમને અંબાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે. ખૂબ જ છે, પણ અંધશ્રદ્ધા નહીં હો. શિવાની, હા, અમે તારી પાસે જ આવતા હતા. કેમ? આજે ગરબામાં અમે બધા ચણિયા ચોળી પહેરવાના છીએ. વાવ, પણ તમે અને કલરફુલ કપડાં? હા, બધાએ કહ્યું તું કલરફુલ રહીશ તો તારી દીકરી રોશનીનું જીવન પણ કલરફુલ રહેશે. એટલે રોશનીના ફાધરના ગયા પછી પહેલી વાર દીપકના લગ્નને રંગીન બનાવવા માટે. ધેટ્સ રાઈટ, ધેટ્સ રિયલી ગુડ, બીકોઝ હું નથી માનતી કે વિડો થઈ જાઓ એટલે કલરફુલ કપડાં નહીં પહેરવાના. આઈ લાઈક ધ સ્પિરિટ. એટલે માસી, તમે પણ ચણિયા ચોળી પહેરશો? યસ બેબી, ઓફ કોર્સ યસ. અને નવરાત્રી તો અમે અમેરિકામાં પણ સેલિબ્રેટ કરીએ છીએ. એટલે તમને ગરબા કરતા આવડે છે? યસ વેરી મચ, બટ તારા જેવા સરસ ગરબા રમતા નથી આવડતા, પરંતુ હું જ્યારે ડાન્સ કરીશ ને ત્યારે જોજે. શિવાની, શિવાની, મા
રસિયા રંગ રસિયાઓ ખેલે છે રા રુદિયાની રાણી હૈયા ના હે તે બહે બાલકની વાણી અરે એક પટ રાણી બીજી રુદિયાની રાણી હૈયા ના હે તે બહે બાલકની વાણી રાજા રહે રુકમણીની સાથમાં હૈયું દીધું છે એણે રાધાજીના હાથમાં ઓ દ્વારિકાનો રાજા રહે રુકમણીની સાથમાં હૈયું દીધું છે એણે રાધાજીના હાથમાં જૂતા તો ચોરીને દ્રેશે મારવી છે શરત તમને હારવાનો શોખ હોય તો શરત મારજો બાકી વી ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ મુકાબલો કરીને જીતવામાં રસ છે મને અને તમને તો ખબર છે ને કે જેનું ખાલી ન જાય હીર
એનું જ નામ સમીર. ઓ ભાઈ શાંતિ રાખો, તમારું તીર જ્યારે વાગવું હોય ત્યારે વાગશે, બાકી અમારું તીર નીકળી પણ ચૂક્યું છે અને વાગી પણ ચૂક્યું છે. છે ને મુકાબલો કરતા પહેલા અમને જીત નિશ્ચિત કરી દેવાની ટેવ છે. યુ હેવ ઓલરેડી લોસ્ટ ઇટ. યુ આર રોંગ મિસ્ટર કિશન. હમ, જૂતા ઓલરેડી અમારી પાસે આવી ગયા છે. ઓહ રિયલી? યા, વેરી સ્માર્ટ. આઈ એમ બોર્ન સ્માર્ટ નાઉ એન્ડ સો આઈ એમ સમી. એનીવે પૈસા નક્કી કરો અને જૂતા લઈ જાઓ. ઠીક છે, બોલો રકમ. ના ના કિશનભાઈ, દીપ્તિ કિશન ને કોન્ફિડન્સ હોય તો જ ભૂલે, એના વગર દાણા ના નાખે, એને રમવા દે. થેન્ક્સ માજી. હા તો રકમ બોલો, શું લઈને જૂતા આપવા છે? પૂરા 5000. કબૂલ છે, પણ જો જૂતા મળે તો, અને ના મળે તો ડબલ 10000. બોલો છે કબૂલ? કબૂલ છે. ભલે. અરે ભાઈ લાવો જૂતા, લાવો. જ્યાં પણ શિવાની હોય ને ત્યાં બધું શક્ય છે. અંબે માનો જય પોપટલાલ, અમે તમને ફોન કરવાના જ હતા. તમે સાંભળ્યું, પલક અને દીપક બંને પહોંચી ગયા છે, હમણાં જ ફોન હતો. મેં પણ તમને એટલા માટે જ ફોન કર્યો મનરભાઈ, તમારો 32 લક્ષણો સુપુત્ર મારી દીકરીને પરણીને હનીમૂન ઉપર પણ જતો રહ્યો, પણ તમે તમારી ભાણી શિવાની અને મારા દીકરા સમીરનું કંઈ ગોઠવ્યું નહીં. ના ના, બસ હવે આપણે ગોઠવી જ નાખીએ. એમ ગલ્લા તલ્લા કરે નહીં ચાલે મનરભાઈ, પંખી ઉડી જાય એ પહેલા એને પાંજરામાં પૂરવું પડશે. છટ કઈ કરો, નહીતર પછી મારે જ કઈ કરવું પડશે. પછી કહેતા નહીં કે કેમ આમ કર્યું, સમજ્યા? હા હા હા, બસ અમને થોડો સમય આપો. ઠીક છે, 24 કલાક. 24 કલાકમાં જો તમે કોઈ નિર્ણય નહીં લીધો તો બાજી મારે મારા હાથમાં લેવી પડશે. હા પણ હું. હેલો, શું થયું? શું કહે છે વિભય? આ બધું તારા કારણે થયું છે, તારા જ કારણે. તારે દીપક અને પલકના લગ્ન ગોઠવી આપવાના બદલામાં સમીર અને શિવાનીનું ગોઠવી આપવાનું વચન આપવાની જરૂર શું હતી? ના કર્યું હોત તો આપણા બુદ્ધુ દીપકને જિંદગીભર કુવારા રહેવાનો વારો આવે. હા પણ હવે આ વેવાય વિફર્યા છે, એનું શું? વેવાય તો ઠીક, પણ આ કિશન ને, કિશન ને શિવાનીથી દૂર રાખવું પડશે. સમીરને, સમીરને શિવાનીની નજીક લાવવું પડશે. હા પણ આ કિશન અને શિવાની છે ક્યાં? દેખાતા નથી, ક્યાં ગયા છે? Wait.
Sovet, sir. What are those, gentlemen? I am asking you the same question. What are you doing? Want to see? I am taking photographs. Photograph of this poor man? Yeah, Indian people. You come to India to show our country's poverty? It is the waste of your time and money, sir. Why? How come? Beta? Huh? Alakko angreji ma shu baje che? दादा ये एम कहे छे के अपना देश नी गरीबी ना फोटा छला पाड़ो छो तुम्हारा वक्त अने रुपया बगाड़ो का हां ठीक क्या छे हो इंडिया इज नॉट द कंट्री ऑफ ओनली स्नेक्स साधुस एंड मदारीज ओके हमारो भारत कई सांप साधु के मदारियों नो देश नथी वर्ल्ड्स लीडिंग इंडस्ट्रियलिस्ट लाइक टाटास बिरलास एंड अंबानीज आल्सो स्टे हियर इन इंडिया Understand? અહીં ટાટા બિરલા અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ પણ રહે છે. હા. We have old and superior culture, great architecture and places like Taj Mahal are also here in India, sir. ભારતીય સંસ્કૃતિ સૌથી પુરાણી છે અને અહીં તાજ મહેલ જેવી ઇમારતો પણ છે. હા. યસ સાચી વો. In our Sasan Gir of Junagadh, Asiatic lions move free. Take their photographs. It is one of the fastest developing country, sir. We also have malls, multiplexes and developing roads and infrastructure. Take their photographs, sir. Show the real India. Our Sasan Gir ma Dala Mata se chutta fare che. And if you want to show the true India, then take that photo. Shabash! Please don't show this wrong image of India to the world. Understand? Oh, sorry. Really very sorry, gentlemen. You should be, sir. You should be. Ale, kai kleine khai leje. Ne jo kai na mare ne, to bhukhyo rahe. Par meharbani karine, pardeshon nu methu na khato dost. આમ કરીને મેં કઈ બહુ મોટી ધાર નથી મારી આપણો દેશ મજાક નથી મહાન છે આપણો દેશ અહીંયા વસતો હોવો જોઈએ કોઈ ભૂલ સોનાલે ભૂલ સોના લેશ અમારા દિલમાં વસતો દેશ કોઈ ભૂલ સોના લેશ અમારા દિલમાં વસતો દેશ રાખો યાદ તમે હમને રાખો યાદ તમે હમને અમારા દિલમાં વસતો દેશ કોઈ ભૂલ સોના લેશ
સહુ પરબો ને માં ક્રિસમસ ઈદ દિવાળી અહીંયા સહુ પરબો ને માં મંદિર મસ્જિદ ગિરજા ઘર નો જાળવીએ સન્માન મંદિર મસ્જિદ ગિરજા ઘર નો જાળવીએ સન્માન અહી ભેદ નથી લવલેશ ભેદ નથી લવલે અમારા દિલમાં વસતો દેશ કોઈ ભૂલશો ના લેશ અમારા દિલમાં વસતો દેશ કોઈ ભૂલશો ના લેશ અમારા દિલમાં વસતો દેશ અહીંયા ગતિ અમારી પ્રગતિ હો જ્ઞાન તણુ આરાધન અહીંયા ગતિ અમારી પ્રગતિ ભૂતકાળ નું સ્મરણ છે મનમાં ભવિષ્ય સામે દ્રષ્ટિ ભૂતકાળ નું સ્મરણ છે મનમાં ભવિષ્ય સામે દ્રષ્ટિ ઈધો નવયુગ મહી પ્રવેશ નવયુગ મહી પ્રવેશ અમારા દિલમાં વસતો દેશ કોઈ ભૂલશો ના લેશ કોઈ ભૂલશો ના લેશ અમારા દિલમાં વસતો દેશ અમારા દિલમાં વસતો દેશ અમારા દિલમાં વસતો દેશ લાગે છે તમને તમારા દેશ માટે ખૂબ જ પ્રેમ છે ને હા માં માતૃભાષા અને માતૃભૂમિનો અપમાન હું ક્યારેય સહન નથી કરી શકતો વંદે માતરમ જય અંબેજી અંબે માતનો જય શેઠાણી વા જય અંબે જો અંબે કાકા અરે કાકા કહું છું શિવાની ને તો બોલાવો શિવાની આવાજ છે હું જઈને આવ્યો ને ગુડ મોર્નિંગ કાકા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મામી ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ મામા ગુડ મોર્નિંગ શિવાની બેટા વાહ ટુડે યુ આર લુકિંગ સો હેપી યા મામા મને લાગે છે કે મારે ઇન્ડિયામાં થોડું વધારે રોકાવું છે બસ બેટા બસ રોકાઈ જા અરે બેટા અમેરિકામાં તને આવા ગાટ આવા ગાંઠિયા ખાવા નહીં મળે બીકોઝ મને ઇન્ડિયા ગમવા લાગ્યું છે ઇન્ડિયાના લોકો ગમે છે આપણે કેટલી બધી ધમાલ કરી કેટલી બધી મસ્તી કરી ને એન્ડ દીપકભાઈ સો ફની ઓ ફની 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 પહેલા ઉત્તરાયણ ઉત્તરાયણ મેરેજ મેરેજ કેટલું બધું બની ગયું આઈ મીન ટાઈમ ક્યાં જતો રહ્યો એની ખબર જ ના પડી તો મેં તો પહેલા જ કીધું તું બેટા તને કે તું એકવાર ઇન્ડિયા આવી જા પછી અમેરિકાને ભૂલી જઈશ યા મામા I like your family. I like your friends, neighbors, Madhvi, Aarti and Kishan. બસ બેટા બસ હવે તું સરસ મજાનો છોકરો શોધી ઇન્ડિયામાં જ રહી જા અને પરણી જા અને તારા મમ્મીને પણ અહીં જ બોલાવી લેજે You're talking about marriage? Marriage. Marriage વિશે મેં હજુ કંઈ નથી વિચાર્યું. તો પછી વિચાર ને બેટા ફટાફટ વિચાર. મામા I think I like Kishan. કિશન મને ગમે છે હેલો કોણ જેનું ખાલી ન જાય તીર એનું જ નામ સમીર જ્યોતિ આંટી સમીર બોલું છું બોલ 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 જલ્દી બોલ કામ પતી ગયું છે અને આ કિશન કનૈયાને મારા કારાવાસમાં કેદ કરી લીધો છે ઇન શોર્ટ આ સમીરનું તીર નિશાના પર લાગી ગયું છે બધું બરાબર રીતે પતી ગયું છે કોઈ પ્રોબ્લેમ તો નથી થવાને ગભરાશો નહીં જ્યોતિ આંટી તમને તો ખબર છે ને કે જેનું ખાલી ન જાય તીર એનું જ નામ સમીર ખબર છે હવે વારો તમારો છે તૈયારી કરો તમે હું
હું તને પછી ફોન કરું છું. સમીર, શું રમત રમી રહ્યો છે શેઠ શાઠાણી સાથે તું? અરે મારા ભોળા ભાઈબંધ, હજુ સુધી ખબર ના પડી તને આ રમતની? શિવાની. આ શિવાની ને તો તું ઓળખ છે ને, ઓલું પરદેશી પંખી? શું થયું છે શિવાની ને? કાંઈ જ નથી થયું, કાંઈ જ નથી થયું, પણ હવે થશે. લગ્ન, મારા અને શિવાની ના લગ્ન, અને પછી હું શિવાની સાથે અમેરિકા. અને એટલે તો મારી બેન ના લગ્ન બબુચક દીપક સાથે નક્કી કર્યા છે. તારા અમેરિકા જવા માટે થઈને તે શેઠ શેઠાણી સાથે સોદો કર્યો? સોદો નહીં, સોદો નહીં મિસ્ટર કિશન, અને એક પ્રકારની ગોઠવણ કહેવાય, વન ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. સમીર, એટલે હવે શિવાની ને ભૂલી જજે, સમજો? નીચ કૂતર, હું તારો ભાંડો ફોડી રાખીશ, તારી ચાલ સફળ નહીં થવા દઉં. શિવાની ને તો પ્રેમ કરે છે, શિવાની તારી બેન થાય છે. મેરા એક કોડ તું હાથ ખોલી ને તો જો, અહીંયા તને કઈ લખેલું દેખાય છે કે હું બેવકૂફ છું? એ હવે તો તને હું ત્યારે જ મુક્તિ આપીશ કે જ્યારે મારા અને શિવાની ના લગ્ન થઈ જશે. મુક્તિ આપીશ, મુક્તિ. હવે તો તને ખબર પડી ને કે જેનું ખાલી ન જાય તીર એનું જ નામ. લટક તો રહે હવે, ચલો. સમીર, સમીર. મમ્મી, બરાબર છે. હા, હું રોશનીને સ્કૂલે મૂકીને આવું છું. ભલે બેટા. દીપ્તિબેન, તમે બહાર જાવ છો ને? હા હા, એક મિનિટ હું નીચે આવી. હા, જસ્ટ ઓકે. ધ્યાન રાખજો પાછું. હા, બહુ બોલ નહીં, નહીં ભૂલી જવાય છે. દીપ્તિબેન, મને કિશનને ત્યાં જરા પ્લીઝ ડ્રોપ કરી દો ને. શિવાની બેટા, હમણાં નહીં, કિશનને ત્યાં. દીપુ, તું જા. હા, ઓકે, બાય. બાય નાની, બાય નાના. બાય બેટા, બાય. બાય બેટા. પણ મામી, હમણાં કેમ નહીં? હમણાંય નહીં અને ક્યારેય. હા બેટા, કિશન બરોબર માણસ નથી બેટા, તું એનાથી જેટલું વધારે દૂર રહીશ એટલું સારું રહેશે. શું મામા, તમે પણ સવાર સવારમાં મજાક કરો છો. ના શિવાની બેટા, આ મજાક નથી, અમે સિરિયસલી કહી રહ્યા છીએ. મામી, જે કિશનના કાલ સુધી તમે ગુણગાન ગાતા હતા એ અચાનક રાતોરાત ખરાબ કેવી રીતે થઈ ગયો? હા, હાઉ કમ મામી? આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મામા. જો બેટા શિવાની, અમે આ વાત તને પહેલા કરવાના હતા, પણ પછી અમે વિચાર્યું કે દીપકના લગ્ન પછી અમે તને આ વાત કરીશું. બેટા, કિશને તારા મામાના ધંધામાં બહુ ગોટાળા કર્યા છે, માલની ચોરી કરી છે. વોટ? કેમ? આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મામા. કિશન અને ચોર? નો, આઈ ડોન્ટ બિલીવ ધીસ, આઈ ડોન્ટ બિલીવ ધીસ. તારા મામા સાચું કહે છે શિવાની, કિશન બહુ સારો છોકરો નથી, તારે લાયક નથી, એની દોસ્તી છોડી દે. નહીં મામી, હું એને મળ્યા વગર આ વાત નહીં માનું. એ તને ક્યારેય નહીં મળે. એટલે પૂછ તારા મામાને. મામા. હા શિવાની બેટા, ફેક્ટરીમાં કરેલી ચોરીના કેસમાં પોલીસે એની ધરપકડ કરી છે. કિશન અત્યારે જેલમાં છે. મામા, કિશન જેલમાં? જી. સો પ્લીઝ તારા રૂમમાં જાજો. પણ મામી, તારા રૂમમાં જાજો. મામા પ્લીઝ.
માતાજી સૌ સારા વાના કરશે. જો જ્યોતિ આપ શિવાની બેટા, કેમ રડે છે તું? શું થયું? Mom, something strange is going here. What happened, બેટા? Mom, ગઈકાલ સુધી મામા મામી કેશુની ફેવરમાં હતા, ને અચાનક આજે એને ચોર કહે છે. He's in the jail, Mom. I'm just not understanding. શું વાત કરે છે? Yeah, Mom. Even I don't believe this. જો બેટા, એક વાત સાંભળ. પહેલી વાત તો એ કે આવા માણસ સાથે ફ્રેન્ડશિપ ન રખાય. Mom, he's a very nice boy. I don't know what's happening. You tell me, Mom. હું શું કરું, Mom? Mom, હું શું કરું? તું અંબાજી જઈ આવી. ના, કિશન સાથે જવાની હતી. એક વાર તું અંબાજી જઈ આવ, અંબા માતા જરૂર કોઈ માર્ગ સુજાડશે. યુ વિલ શ્યોરલી ફાઇન્ડ અ વે આઉટ. ઓકે. આર યુ ફીલિંગ બેટર? યા મોમ. ધેટ્સ ગુડ. તમારી સાથે વાત કરીને સારું લાગી રહ્યું છે. ઓકે બેટા, ટેક કેર, બાય. દીકરા, હું બધું જ જાણું છું. આ કિશન છે ને, એને હું નાનપણથી ઓળખું છું. એને ફસાવવામાં આવ્યો છે. દાળમાં કંઈક કાળું જરૂર છે. હવે શું થશે? હવે જે સાચું હશે ને, એની જીત થશે. આમાં અંબા છે ને, એ આવી કસોટીઓ દ્વારા જ આપણી શ્રદ્ધાની પરીક્ષા કરતી હોય છે બેટા. મને બહુ ચિંતા થાય છે. અમને બધાને કિશનની ચિંતા થાય, એ સ્વાભાવિક છે. પણ તને આટલી બધી ચિંતા કેમ થઈ ગયા? નાનાજી, ચિંતા તો, આઈ મીન, ચિંતા તો થાય ને. પપ્પા, હવે શું કરશું? કિશને આખી જિંદગી આપણી સેવા કરી છે. આપણાથી આમ હાથ બાંધીને બેસી રહેવાય નહીં. માધવી, અબ તુમ્હી કોઈ રાસ્તા સોચો. કિશન નો તો ફોન પણ નથી લાગતો, કાંઈ સમજાતો નથી. હવે હું શું કરું? મારી પાસે એક જ રસ્તો છે. કયો? માતાજીની આગળ હાથ. શું? અન્ન જળનો ત્યાગ. જ્યાં સુધી કિશન પાછો ના આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. હે મા અંબા, તું શક્તિ સ્વરૂપ છે. તારામાં મને કેટલી શ્રદ્ધા છે એ મને ખબર નથી, પણ આજે સાચા દિલથી હું તને પ્રાર્થના કરું છું. કિશન જ્યાં હોય
ત્યાં એને શક્તિ આપ માં, એને શક્તિ આપ, એને પાછો મોકલ, પાછો મોકલ માં મારા કિશનને, જે મુશ્કેલીમાં હોય એ બધી પાઠ બતાવી પાછો લાવવા, કિશન પાછો આવે પછી જોઉં અન્નજન લઈશ માં, તારા દર્શને આવું છું, કિશન પાછો આવી જશે તો હું માનીશ કે તું સાક્ષાત છે. શિવાની બેટા સમીર આવી ગયો છે. મમ્મી હું બોલાવી લાવું છું. આવ
આવ આવ સમીર. યસ મામુ. જો સમીર, તારું અમેરિકા પહોંચવાના અભિયાનનું આજે આ પહેલું કદમ છે. અમારું કામ અહીંયા પૂરું થાય છે અને તારું કામ શરૂ થાય છે. ડોન્ટ વરી મામુ, તમને તો ખબર છે ને કે જેનો ખાલી ન જાય તી એનું જ નામ સમીર. અરે મામુ, આવી માછલીઓ ને મારી જાળમાં ફસાવી ને એ તો મારા ડાબા હાથનો ખેલ છે. આવી ગઈ બેટા, સમીર તારી જોડે છે. હા જા. હાય શિવાની. હેલો શિવાની. હેલો. પધારવા ના ચીજ નિકાળવા. બેસ્ટ ઓફ લક. હવે તો આપણે હમસફર છીએ. ભાવશે ને મારી કંપની? જી. અને હા, હું ચોર નથી. પ્લીઝ સમીરભાઈ, બીજી કોઈ વાત કરીએ આપણે. ઓકે 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 ઓકે, એઝ યુ વિશ. બટ પ્લીઝ મને ભાઈ ન કહેશો. ઓકે. આઈ લાઈક ઇટ. આનંદી જજો બે જણા. મજા મજા કરીને આવજો. જય અંબે બેટા, જય અંબે. માતાજી સૌ સારા વાના કરશે. જો આગળ આવવાની કોશિશ કરી છતો જ્યારે શિવાની મારી નહીં થાય ને તો તારી પણ નહીં થવા દઉં. સમજો, છોડી દે, છોડી દે શિવાની ને. આપણી ગેસ નહીં છોડું. છોડીશ ને તો એક જ શરતે છોડી. મને મારી નાખવી તો મારી નાખ. અમને તમારી કોઈ શરત મંજૂર નથી. એવું ના બોલ, આ નરદમ તને સાચે મારી નાખશે. એ સમીર, સમીર એક મિનિટ. આલે આલે ગાડીને ચાલી. તું શિવાની ને લઈ જા, લઈ જા. હા આલે 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 આલે. કિશન, આઈ એમ ઓકે. શિવાની, આઈ એમ ઓકે. વોટ હેપન ડોક્ટર? પ્લીઝ ગો ટુ ડોક્ટર. Come on, go. Okay. Doctor? Doctor, શું થયું કિશનને? કેમ છે કિશનભાઈને? ગભરાવા જેવું કંઈ નથી, નોર્મલ જ વાગ્યું છે. ડોક્ટર સાહેબ, હું ઘરે જઈ શકું છું? Sure, why not? Thank you. Okay. શિવાની, થેન્ક્સ તું મને હોસ્પિટલ લઈને આવી. It's okay, કિશન. ચલો હવે જલ્દી ઘરે. માધવીને પારણા કરાવવાના છે. જ્યાં સુધી તમે પાછા ના ફરો ને ઘરે, ત્યાં સુધી માધવીએ માતાજી આગળ અન્નજળનો ત્યાગ કર્યો છે. એ આવું કરવાની શું જરૂરત હતી? શું તમારું હતું મને? હા, તને એવું નથી લાગતું? તને કઈ થઈ જાય તો અમારા બધાનું શું થાય? પાગલ. ચલો હવે ઘરે, અને ઘરે જઈને આરામ કરો. હા હા, પણ તમે લોકો ઘરે જાઓ, હું શિવાનીને ઘરે મૂકીને આવું છું. ઓકે. હા.
ઘરે જલ્દી પાછા આવજો, મારે તમને ખાસ વાત કરવાની છે. ઓકે સારું, જાઓ તમે જલ્દી આવજો. હા ચલો. શિવાની, હા કેમ કે બોલતી નથી? કિશન, આઈ એમ સ્કેર્ડ. મને કઈ ખબર નથી પડતી આ બધું કેવી રીતે થઈ ગયું, શું થઈ ગયું. આ બધું તમારા લીધે થયું છે મેડમ, તમારા લીધે. મારા લીધે? કેવી રીતે? અમેરિકા જવા માટે લોકો આટલી હદ સુધી આવું પાગલપન. ગોડ, ભલે હવે એ બધી વાત પછી. મને પેન તો છે જ, ચલો જઈશું. કિશન, કિશન, થેન્ક યુ સો મચ ફોર સેવિંગ માય લાઈફ. હવે મારી લાઈફ પર ફક્ત તમારો જ અધિકાર છે. શિવાની, આઈ લવ યુ કિશન. મને નથી લાગતું કે હવે આ બધું શક્ય બની શકે. હવે તો બધું જુગાડું પડી ગયું છે. યુ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ ઇટ. શિવાની, શિવાની, લવ યુ કિશન, આઈ લવ યુ. બાય બાય. અરે આરતી, પાછે? અરે મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. અરે શું વાત છે? મારી ઘણા વર્ષથી ઈચ્છા છે કે તું મારા ઘરે મારી ભાભી બનીને આવે. અરે મેં લાભુ કાકાની ઈચ્છા પણ જાણી લીધી છે અને તેઓ રાજી પણ છે. પણ કિશન, કિશનભાઈ તો હમણાં શિવાનીને મૂકીને ઘરે આવશે. એમને તો હું ચપટી વગાડતામાં મનાવી લઈશ. અને તમે બંને બાળપણથી મિત્રો તો છો જ, અને આવી રૂપવાન ગુણવાન પત્ની કોને ન ગમે? હા, મને લાગે છે. શું? કિશનની મરજી જાણી લેવી જોઈએ. અરે મરજી તો મેં માતાજીની જાણી લીધી છે. કિશનભાઈની મુશ્કેલી વખતે તે માતાજી આગળ અન્નજીનો ત્યાગ કર્યો ને કિશનભાઈ પાછા આવી ગયા, એ જ બતાવે છે કે તમને કિશનભાઈ માટે કેટલો સાચો પ્રેમ છે, રાધા અને કૃષ્ણ જેવો. તારી વાત સાચી છે. પણ છોડ, તું આ સંબંધમાં રાજી છે કે નહીં? હું તો કિશનને મારી જાત કરતા વધારે ચાહું છું. મેં એને વર્ષોથી મારા પતિ તરીકે જ જોયો છે. એકચ્યુઅલી આરતી, હું તારી સાથે આ વાત કરવાની જ હતી. એ વાત હૈ, ચુપકે ચુપકે મન હી મન માધવી ભાભી ચલ હટ ચોપલી. જય માં અંબા, થેન્ક યુ અંબા માં, થેન્ક યુ સો મચ. અચ્છા સારું, હું ઘરે જાઉં છું અને કિશનભાઈ ને બધી વાત કરું છું. અને તું જો આજે વરસાદ આવ્યો છે મારે આંગણે.
हेलो माधवी। हाँ किशन बोलू छू। हाँ आरती आवी छे त्यां। अहींया घरे नथी एटले मने एम थयुं के कदाच तारा घरे हशे एटले मैं फोन कर्यो। एटले अरे अरे उभी रे उभी रे। किशन भाई नी बहन आरती आजे खूब खुश छे। अच्छा तो आरती नो भाई किशन पण आजे बहुत खुश छे। अरे अरे तू मांगे आपवा तैयार छे। अरे तू जान मांगे ने तो जान आपी दऊं। हां મારે એ જાન નહીં, મારે મારા ભાભી ને પાણી ને લાવે ને એવી જાન જોઈએ છે। તો ભાભી જોઈએ છે એમ વાત છે। અરે તું ઓર્ડર કરને તૈયાર છે? તું કે છે તૈયાર છે? એક ડઝન બે ડઝન કે 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 તમે મને વચન આપો, પહેલે તમે ભાભી ને લાવશો અને એ ભાભી સાથે હું દરરોજ ને વાતો કરીશ, પછી સાસરી જઈશ। અરે તારી ભાભી તો હાજર સ્ટોક માં તૈયાર જ છે। હા કેની છે મારી ભાભી? તારી ભાભી ચંદ્રમા જેવું મુખારવિંદ છે,
નિર્દોષ હરણી જેવી આંખો છે, દીપશિખા જેવી નાસિકા છે, ધનુષ જેવી ભ્રમરો છે, ગુલાબની કળી જેવા હોઠ છે, ધરમના દાણા જેવા દાંત છે. બસ 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 બસ, કે તો મારા ભાભીનું નામ આ કહી દે, કહી દે, કહી દે. તારી ઓળખીતી જ છે. માધવી. માધવી, હા તો શું બોલે છે? એટલે માધવી સારી છોકરી છે, મને એના પ્રત્યે ખૂબ જ સન્માન છે, લાગણી છે. પણ હું તો હું શિવાનીને પ્રેમ કરું છું. શિવાની મને મામા, મામી, તમે શિવાની બેટા જે કઈ બની ગયો તમને ખબર છે? આટલા દિવસથી તમારા લોકો સાથે રહું છું તો હું તમને બધાને મારા પોતાના માનવા લાગી હતી. એટલું અટેચમેન્ટ થઈ ગયું હતું તમારી સાથે. You've cheated me. I'm hot. શિવાની દીકરા, હું સ્વાર્થમાં એટલી તો આંધળી બની ગઈ હતી કે મને મારા દીકરાના લગ્ન સિવાય બીજું કાંઈ જ સુખતું નહોતું. હા બેટા, અરે તારો મામો એટલા કાચા કાનનો ત્યાંની ચડવણીમાં આવી ગયો. બધો જ વાંક મારો જ છે બેટા. બેટા, ખરેખર અમને ખૂબ પસ્તાવો થાય છે બેટા. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. સ્ટોપ ઇટ મામી, ફોર ગોડ સેક સ્ટોપ ઇટ. હવે તમારી રમત, તમારું જુઠ્ઠાણું પકડાઈ ગયું એટલે તમને હવે તમારી ભૂલ સમજાવવા લાગી. હો બેટા, એક રિક્વેસ્ટ કરવાની છે. નહીં મામા, હાથ નહીં છોડો. હું તો બહુ જ નાની છું તમારી સામે. બેટા બેટા, બની શકે તો આ વાત તારી માને સાવિત્રીને ન કરતી. બેટા શિવાની, અમારે જિંદગી ભરનો સંબંધ નથી ગુમાવવો. અમને માફ કરી દેજે બેટા. દીદી, સવારનો ભૂલ્યો જો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ન કહેવાય. પ્લીઝ માફ કરી દો. ઇટ્સ ઓકે, હું તો તમને માફ પણ કરી દઉં. હું તો જતી રહેવાની છું. પરંતુ કિશન, કિશન અને માધવી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એટલે જ એ લોકોના લગ્નની બધી જવાબદારી અમે ઉપાડી લેશું એવું અમે નક્કી કર્યું છે. અને એ જ અમારું પ્રાયશ્ચિત હશે. કિશન અને માધવી કેમ બેટા? તને તો ખબર હોવી જ જોઈએ, એ બંનેના વર્તનથી જોતી નથી. તને ખ્યાલ નથી આવતો કિશન લાભુ કાકાનું કેટલું ધ્યાન રાખે છે? આરતી આખો દિવસ માધવી માધવી કર્યા કરે છે. માતાજી સૌ સારા વાના કરશે. હા બેટા, જ્યોતિ હવે આપણે બધા સાથે મળીને અંબાજી માનતા પૂરી કરવા જઈશું. શું થઈ રહ્યું છે? I don't know.
God, please help me, God. What to do? Let me talk to Kishan. Yeah, let me talk to Kishan. સમજવાની કોશિશ કર આરતી. કિશનભાઈ, પણ માધવી આગળની બહુ બને એ લાભો કંકાની પણ અંતિમ ઈચ્છા છે. અરે પણ હું શિવાનીને મને કઈ સમજાતું નથી, હું શું કરું? શિવાની સાથે કેટલો પરિચય? 21 દિવસનો? જ્યારે માધવી સાથે 21 વર્ષનો પરિચય છે આપણો ને આપણા સમગ્ર પરિવારનો. હા હા, હું માનું છું કે માધવી શિવાનીથી જરાય ઓછી ઉતરે એમ નથી, પણ માધવી તમને ગાંડો પ્રેમ કરે છે અને હું શિવાનીને Thank you.
કિશન ને એનો પ્રેમ મળી જાય એટલું કરજે માં. હે માં અંબા, મેં જે નક્કી કર્યું છે એ પૂરું કરવાની મને શક્તિ આપજે. પણ શિવાની ક્યાં સ્વજનને અલગ ના કરે. કિશન પ્રેમીઓના મિલન માટે અંબાજીથી વધુ શુભ અને પવિત્ર સ્થાન કયું હોઈ શકે? જે તમને પ્રેમ કરે છે એની માંગ ભરી એનો તમારી પત્ની તરીકે સ્વીકાર કરો. લો, અંબાજીના ખોળે માધવીની માંગ ભરો. આ તો શું કહે છે શિવાની? માધવી, તું અને કિશન એકબીજા માટે સર્જાયા છો, પણ કિશન તને ચાહે છે શિવાની, તને ચાહે છે. માધવી, હું તારા કિશનને કઈ રીતે છીનવી શકું? હા, તારા નિશ્વાસને મારો શ્વાસ બનાવીને કેવી રીતે જીવી શકું? હું પણ તારા અરમાનોના કફનને મારું પાને તો નહીં બનાવી શકું, નહીં બનાવી શકું. માધવી, કિશન સાથે સંસાર માંડવાના તારા સપનાઓના ટુકડા જોઈ હું મારું ઘર ન બનાવી શકું. મારી માએ મારામાં હજુ ભારતીય નારીને જીવિત રાખી છે.
સાચું છે. જય બાબા, જય માતાજી. માંબા તારી હંમેશા રક્ષા કરશે. વતનની ધૂળથી માથું ભરી લઉં આજે આજે. અને આ વતનની ધૂળથી માથું ભરી લઉં આજે. તમારા લીધે જ હું સાચા ઇન્ડિયાને ઓળખી શકી છું. થેન્ક યુ કિશન. અને તે પણ એક સાચી ઇન્ડિયન થઈને બતાવ્યું છે. શિવાની, જવાનો સમય થઈ ગયો છે. હેવ યુ પેક્ડ અપ? Yeah. Everything is packed up. Bhari lo shwas ma eni sugandh no dariyo dariyo. Bhari lo shwas ma eni પછી આભીની માટી. અશ્ની સ્ટ્રોંગ ગર્લ. હા તમારી કિટા, આપણે બે ફાધર વગરના સિસ્ટર સાથે ન રહી શકીએ. નાનાજી છે ને, યુ કેન બી વિથ નાનાજી. અરે આધૂળ પછી ઉંરભર મળે. તમે ખોળો કીધો સુખી શિવાની. બેટા બેટા, સાવિત્રીને તારી માને અમે બધી જ વાત કરી છે. બેટા મનમાં કોઈ ભાર લઈને નહીં જતી. હા શિવાની, અમે તને દુઃખ દર્દ અને વેદના સિવાય બીજું કઈ નથી આપી શક્યા. અમે તારો ગુનેગાર છીએ બેટા. નહીં મામા, હું દુઃખી થઈને નથી જઈ રહી. ઇનફેક્ટ તમે જે કંઈ કર્યું તમારા દીકરાના બેટરમેન્ટ માટે કર્યું છે. મને દુઃખી કરવાના હશે તે નથી કર્યું. ધરાઈને જોઈ લેવા દો. પરિચિતો લગ્નમાં મને ખૂબ જ મજા આવી. હંમેશા યાદ રહેશે મને તમારી વાઈફ નજર મળે મળે. આ હસતા ચહેરા શિવાની, તમે થોડા દિવસ બની રહ્યા નજર અને અમને કેટલો અગ્નિ જાઉં છો. ના મળે
અમે કશું આપી ના શકીએ. મને તમારા જેવી ક્યુટ અને લવલી સિસ્ટર મળી કે મળે ના મળે મળે દિલમાં વસતો દેશ.